હેલો ફ્રેન્ડ્સ હું તમારી સાથે શેર કરીશ ચાઇનીઝ ભેળની રેસીપી આજે આપણે બહાર મળે છે ક્રિસ્પી કંચી અને ડિલિશિયસ આ ચાઇનીઝ ભેળ બનાવીશું તો ચાલો જોઈ લઈએ આજની આ રેસીપી અને ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગે તો મારી ચેનલ કિચકુકને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથમાં રહેલા બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી આવી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે હવે મેં અહીંયા એક લીટર જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે અને તેમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરવું સાથે તે જ મીઠું ઉમેરી દેવું અને આને ફૂલ ઉપર મૂકવાનું પાણી જેને સરસ ઉકળવા માંડે એટલે આપણે જે નૂડલ્સ આવે છે તે ઉમેરી દેવાના અહીંયા ખાસ તમારે ઇન્સ્ટન્ટ નૂડલ્સ નથી લેવાના બે મિનિટના જે નૂડલ્સ આવે છે તે નથી લેવાના એની જગ્યાએ બીજા જે નૂડલ્સ આવે છે તે તમારે લેવાના છે અને તેને આપણે ફૂલ ગેસ ઉપર પકાવી લેવાના છે હવે નૂડલ્સ બધાના અલગ અલગ હોય છે તો એને ચડતા પણ અલગ અલગ ટાઈમ લાગશે તમે જે પેકેટ લીધું હશે તેમાં ટાઈમ લખેલો જ હશે કેટલી મિનિટમાં એ પાકી જાય ત્યાં સુધી એને પકાવી લેવાનો ફૂલ ગેસ ઉપર કે પછી આવી રીતે નૂડલ્સને લો અને ચપ્પુથી મદદથી એ જો તૂટી જાય તો બસ આપણે એને આટલા જ પકાવવાના છે આપણે એને સિત્તેરથી થી ટકા જેટલા જ પકાવવાના છે વધારે પકાવવાના નથી તો ગેસ બંધ કરી દેવો અને તરત જ એનું વધારાનું પાણી આપણે એને બહાર કાઢી લેવાનું અને પછી ઉપરથી થોડુંક ઠંડુ પાણી ઉમેરી દેવું જેથી એ એની ગરમ વરાળ બહાર નીકળી જાય અને પાંચ મિનિટ સુધી આવી રીતે એને નીતારી લેવાના જેથી એનું પાણી જે વધારાનું છે એ બધું જ નીતરી જાય અને તરત જ એને આવી રીતે ખુલ્લા વાસણમાં લઈ લેવાના તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ છે તે એકદમ છૂટા છૂટા બન્યા છે હવે એને ક્રિસ્પી બનાવવા માટે બે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો મેં અહીંયા એકસો સાહીઠ ગ્રામ જેટલા નૂડલ્સનું પેકેટ આવે તે લીધું હતું એમાં બે મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એટલે કે સફેદ મકાઈનો લીસો લોટ આવે છે તે લીધો છે લીસો લોટ લેજો કરકરો મકાઈનો લોટ નહીં લેતા અને તેને આવી રીતે મિક્સ કરી લેવાનું આવી રીતે કોર્નફ્લોર જ લેજો અહીંયા જેથી આપણે જ્યાં નૂડલ્સ ફ્રાય કરીએ તે એકદમ ક્રિસ્પી બને તો સરસ મેં કોટ કરી લીધું છે તમારે વધારે જરૂર લાગે તો થોડોક જ કોર્નફ્લોર ઉમેરી દેજો અને પછી આપણે તેને તળવાના છે તો તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે થોડુંક જ લેવાની જરૂર છે જાજુ તેલ મૂકવાની જરૂર નથી અહીંયા અને પછી થોડા થોડા નૂડલ્સ આવી રીતે ઉમેરતું જવાનું અને એને તળી લેવાનું અહીંયા તમારે એક સાથે વધારે નૂડલ્સ નહીં ઉમેરી દેતા નહીતર બહારથી એ ક્રિસ્પી થઈ જશે અને વચ્ચેનો જે ભાગમાં નૂડલ્સ હશે તે તમારા કાચા રહેશે એટલે આવી રીતે થોડાક જ ઉમેરજો અને તેને મીડિયમ ગેસ ઉપર તળી લેજો બેથી ત્રણ મિનિટ આવી રીતે જ એને રહેવા દેજો અને પછી તમને એમ લાગે કે બંને બાજુ થોડા થોડા કડક થઈ ગયા છે પછી જ એને આવી રીતે ફેરવી લેજો ત્યાં સુધી એમનેમ જ એને ચડવા દેજો નહીંતર હલાવશો તો એ પાછા ભેગા થવા મનશે અને વચ્ચે એકસાથે ભેગા થઈ જશે તો એ સરખા તળાશે નહીં તો આવી રીતે થોડી થોડી વારે ફેરવતા જવાનું અને તેને બંને બાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના એક બે ચડાતા ત્રણથી ચાર મિનિટનો સમય લાગશે આવી રીતે અચ્છા ગુલાબી રંગના થઈ જાય નૂડલ્સ એટલે આપણે તેને આવી રીતે તેલમાંથી નીતારી લેવાના અને બીજા નૂડલ્સ પણ આપણે એમાં તળી લેવાના હવે એનો વઘાર કરવાનો વઘાર તમારે જ્યારે સર્વ કરવાનો હોય એની પાંચ મિનિટ પહેલાં જ કરવાનો નહીં તો તમારી ચાઇનીઝ બ્રેડ એકદમ પોચી બની જશે હવે મેં અહીંયા એક કઢાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને તે પણ ફૂલ ગેસ ઉપર હવે બે મોટી ચમચી લસણની કટકી ખાસ અહીંયા તમારે ગેસ ફૂલ જ રાખવાનો છે જો તમારે બહાર લારી જેવો ટેસ્ટ જોતો હોય તો ફૂલ ગેસ ઉપર જ એનો વઘાર કરજો તો ટેસ્ટ સારો આવશે હવે અડધી મિનિટ એને સાતરી લીધા પછી તેમાં ડુંગળી ઉમેરવાની તો આવી રીતે મેં ડુંગળીને લાંબી લાંબી સુધારી લીધી છે અહીંયા મેં અડધી લીલી ડુંગળીનો સફેદ પાટ લીધો છે અને અડધી આપણે જે નોર્મલ ડુંગળી ખાઈએ તે લીધી છે એક કપ જેટલું કોબીજ આવી રીતે લાંબુ સમારીને લીધું છે અડધું મોટું કેપ્સિકમ લીધું છે એક મોટું ગાજર લીધું છે બે મોટી ચમચી શેઝવાન સોસ કે પછી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે શેઝવાન સોસ એક મોટી ચમચી રેડ ચીલી સોસ બે મોટી ચમચી ચમચી મરી પાવડર એક મોટી ચમચી ડાર્ક સોયા સોસ એક મોટી ચમચી વિનેગર અને તે પ્રમાણે મીઠું બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની અહીંયા મેં ગેસ ફૂલ જ રાખ્યો છે ફૂલ ગેસ ઉપર જ આપણે એને કરશો તો તે સારો આવશે મિક્સ કરી લીધા પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા દોઢસો એમએલ જેટલું પાણી લીધું છે જો તમારે એકદમ સૂકી ભેળ બનાવવાની હોય તો પછી પાણી બે ચમચી જ ઉમેરજો અને તેને મીડિયમ ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ પકાવી લેજો અને જો થોડુંક સોફ્ટ બનાવવાની હોય તમારે ભેળ અહીંયા તો તમારે અહીંયા દોઢસો એમ જેટલું પાણી ઉમેરવાનું અને ફૂલ ગેસ ઉપર એને બે મિનિટ શાકભાજીને ચોળવી લેવાના હવે જો વધારે પાણી તમે ઉમેર્યું હોય તો અડધી ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરજો અને કોર્નફ્લોર ઉમેરીને આપણે એને અડધી મિનિટ સુધી પકાવી લેવાનું ફૂલ ગેસ ઉપર જ પછી આપણે જે નૂડલ્સ ફ્રાય કરીને રાખ્યા તેને આવી રીતે થોડાક ટુકડામાં કાપીને ઉમેરી દેવાના જો લીલી ડુંગળીના પાન ઉમેરવા હોય તો ઉમેરવાના નહીં તો પછી સ્કીપ કરી દેવાના અને એને સરસ મિક્સ કરી લેવાનું તો હવે ગેસ બંધ કરી દેવો અને આપણે નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય હજી સુધી તો લાલ લખેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો અને બે લાઇકન ચોક્કસથી દબાવી દેજો તો તમે એન્જોય કરો લારીમાં મળે છે તેવી જ ક્રિસ્પી કંચી અને ડિલિશિયસ ચાઇનીઝ બ્રેડ આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો ભાઈ બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ